नमस्ते विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय संस्कृत में व्याकरणना टॉपिकनो अभ्यास करवानो छे अने एना आधारित पाठ्यपुस्तक में चित्रपदानी 1, 2 अने 3 अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, आजनो व्याकरणनो टॉपिक छे पुल्लिंग, नपुंसकलिंग अने स्त्रीलिंग शब्दों। तो आ शब्दों ने अपने ओळख मेळवानी छे। तो कोईपण वाक्य होय ए वाक्य में नाम तथा क्रियापदनो घणा महत्वना पदों होय छे, એટલે કે કોઈ પણ વાક્યનો અર્થ બે ક્રિયાપદો બે વાક્યો આધારિત છે। તો નામોના 3 લિંગ છે, નામોના કેટલા લિંગ છે? 3, એક પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ। નામોના કેટલા લિંગ હોય છે બાળ મિત્રો? 3। કયા કયા? તો નામોના 3 લિંગ એક પુલ્લિંગ, બે સ્ત્રીલિંગ અને 3 નપુંસકલિંગ। તો આજે આપણે આ 3 શબ્દોની ઓળખ મેળવવાની છે। તો આપણે મેં અગાઉ કીધું કે વાક્યમાં નામ તથા ક્રિયાપદનું ઘણું મહત્વ હોય છે। નામ પ્લસ ક્રિયાપદ બરાબર વાક્ય। નામ અને ક્રિયાપદ હોય ત્યારે વાક્ય પૂર્ણ બને છે, એટલે અર્થપૂર્ણ થાય છે। તો હવે જોઈએ સ્વરાંત નામ અને વ્યંજનાંત નામ। તો અહીંયા સ્વરાંત નામ છે, એ સ્વરાંત નામની વ્યાખ્યા જોઈએ કે જે નામને અંતે સ્વર આવતો હોય એવા નામોને સ્વરાંત નામ કહેવાય। સ્વરાંત નામ કોને કહેવાય? તો જે નામોને અંતે સ્વર આવતો હોય એવા નામોને સ્વરાંત નામ કહેવામાં આવે છે। એ જ રીતે વ્યંજનાંત નામ, તો વ્યંજનાંત નામ કોને કહેવાય? તો જે નામને અંતે વ્યંજન આવતો હોય એવા નામોને વ્યંજનાંત નામ કહેવામાં આવે છે। કોને કહેવાય વ્યંજનાંત નામ? તો જે નામને અંતે વ્યંજન આવતો હોય એવા નામોને વ્યંજનાંત નામ કહેવામાં આવે છે। હવે વ્યંજનાંત નામના ઉદાહરણ જોઈએ તો મરુત, કાક અને ભગવત, આ ત પાછળ જે લીટું છે એ લીટુંને હલંત કહેવાય। શું કહેવાય લીટાને? હલંત। એટલે આપણે ગુજરાતીમાં ખોડા કહીએ છીએ ને અક્ષરો, એ જ રીતે સંસ્કૃતમાં હલંત અક્ષરો કહેવાય। મરુત, કાક અને ભગવત, એમાં પાછળ સ્વરનું ઉચ્ચારણ થતું નથી। એ જ રીતે સ્વરાંત નામ જોઈએ તો સ્વરાંત નામોમાં અકારાંત નામ, આકારાંત નામ અને ઇકારાંત નામ। સૌપ્રથમ અકારાંત નામની ઓળખ મેળવીએ તો અકારાંત નામ કે સંસ્કૃતમાં અકારાંત નામ હંમેશા પુલ્લિંગ અને નપુંસકલિંગ શબ્દો પાછળ હોય છે। સંસ્કૃતમાં હંમેશા પુલ્લિંગ અને નપુંસકલિંગ શબ્દો પાછળ અકારાંત સ્વરનું ઉચ્ચારણ થતું હોય છે। એ જ રીતે આકારાંત અને ઇકારાંત, તો સ્ત્રીલિંગમાં હંમેશા આકારાંત અને ઇકારાંત સ્વરનું ઉચ્ચારણ થાય છે। તો જોઈએ અકારાંતમાં પુલ્લિંગ શબ્દો, તો બાલહ, આજે વિદ્યાર્થી મિત્રો બે ટપકા છે ને, બે ટપકાને શું કહેવાય? વિસર્ગ। બે ટપકાને શું કહેવાય? વિસર્ગ। એનું ઉચ્ચારણ તમારે આગળ આવશે વર્ણપટમાં। તો બાલહ ઉચ્ચારણ થાય ને વિસર્ગ, અને એનું ઉચ્ચારણ હ થશે, બાલહ। વૃષ બહ અને નકુ લહ। તો પુલ્લિંગમાં પુલ્લિંગ શબ્દોની ઓળખ છે કે સંસ્કૃત શબ્દો પાછળ વિસર્ગ એટલે કે બે ટપકા આપેલા હોય છે અને અસ્વરનું ઉચ્ચારણ થતું હોય છે। આવા શબ્દોને અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવામાં આવે છે, બાલહ, વૃષભ, નકુલહ। હવે પછી જોઈએ અકારાંત નપુંસકલિંગ શબ્દો, રત્નમ, છત્રમ અને વિમાનમ, યમ હલંત છે। પેલા રત્નમ, તો રત્ન એટલે અસ્વરનું ઉચ્ચારણ થાય છે અને નપુંસકલિંગ શબ્દોમાં હંમેશા મ હલંત હોય છે, એટલે રત્નમ। નપુંસકલિંગ શબ્દોની ઓળખ કઈ છે? મ હલંત। કઈ છે નપુંસકલિંગ શબ્દોની ઓળખ? મ હલંત। તો રત્નમ, છત્રમ અને વિમાનમ, તો નપુંસકલિંગ શબ્દોની જ્યારે ઓળખ આપવામાં આવે ત્યારે એની ઓળખ મ હલંત છે। તો રત્નમ શબ્દ આપેલો હોય અને એનું રૂપ ઓળખાવો તો અકારાંત નપુંસકલિંગ શબ્દ કહેવાય।
રત્નમ કયો શબ્દ કહેવાય? અકારાંત નપુંસકલિંગ શબ્દ. એ જ રીતે છત્રમ, એમાં પણ પાછળ અસ્વરનું ઉચ્ચારણ થાય છે અને મ હલંત છે એટલે અકારાંત નપુંસકલિંગ શબ્દ. એ જ રીતે વિમાનમ, એમાં પણ અકારાંત નપુંસકલિંગ શબ્દ. હવે જોઈએ આકારાંત સ્ત્રીલિંગ શબ્દો. સ્ત્રીલિંગ શબ્દોમાં બે શબ્દો છે, આકારાંત અને ઇકારાંત. પાછળ આ સ્વરનું પણ ઉચ્ચારણ થાય છે અને એ સ્વરનું પણ ઉચ્ચારણ થાય છે. તો સૌ પ્રથમ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ જોઈએ. બાલિકા, પાછળ કયા સ્વરનું ઉચ્ચારણ થાય છે બાળ મિત્રો? આ સ્વરનું થાય છે તો આકારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય. એ જ રીતે સ્તાલિકા, બોલો મોટેથી ઉચ્ચારણ કરો, સ્તાલિકા. પાછળ આ સ્વરનું ઉચ્ચારણ થયું તો કયો શબ્દ કહેવાય? આકારાંત સ્ત્રીલિંગ શબ્દ. એ જ રીતે ઇકારાંત સ્ત્રીલિંગ. સ્ત્રીલિંગ શબ્દમાં હવે પાછળ ઈશ્વરનું ઉચ્ચારણ થશે. કયા સ્વરનું ઉચ્ચારણ થશે? ઈશ્વરનું. તો બોલો મોટેથી, ઘટી ઘટી. તો ઈશ્વરનું ઉચ્ચારણ થયું પાછળ તો ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય. એ જ રીતે ચુલ્લી, એમાં પણ પાછળ ઈશ્વરનું ઉચ્ચારણ થાય છે તો એ શબ્દ કયો કહેવાય? ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે સ્વરાંત નામોમાં કે અકારાંત, આકારાંત અને ઇકારાંત નામ. એમાં જે અકારાંત નામ હોય છે એ પુલ્લિંગ અને નપુંસકલિંગ શબ્દોમાં હોય છે, જ્યારે સ્ત્રીલિંગમાં આકારાંત અને ઇકારાંત નામો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની 1, 2 અને 3, 4માં તમારે આ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોની ઓળખ મેળવવાની છે. તો ચાલો પાઠ્યપુસ્તકમાં આગળનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યાકરણના ટોપિક આધારિત પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોની ઓળખ મેળવવાની છે. જે તમારે પાઠ્યપુસ્તક, સંસ્કૃત વિષયનું પાઠ્યપુસ્તક ખોલો અને એમાં જુઓ ચિત્રપદાની 1. એમાં ચિત્રપદાની 1ના શબ્દો છે વૃષભ, ગદર્ભ, મેષ, નકુલઃ, મયૂરઃ, કાકઃ, તાલઃ, દીપઃ, સર્પઃ, મકરઃ અને મંડુકઃ. આ જે બધા શબ્દો છે એ અકારાંત પુલ્લિંગ શબ્દો છે. મેં તમને અગાઉ કીધું કે અકારાંત પુલ્લિંગ શબ્દોની ઓળખ કઈ છે? તો પાછળ અસ્વરનું ઉચ્ચારણ થાય છે અને વિસર્ગ આપેલું છે. તો આ બધા શબ્દો અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય. ચાલો હવે એના ગુજરાતી અર્થ જોઈએ. વૃષભ, પાઠ્યપુસ્તક તમારા જોડે જ હોવું જોઈએ અને એમાં પહેલું ચિત્ર જુઓ. વૃષભ એટલે બળદ છે ને, બળદનું ચિત્ર. તો વૃષભ એટલે બળદ. એ જ રીતે ગદર્ભ, ગદર્ભ એટલે ગધેડો. એના પછી મેષ, મેષ એટલે ઘેટુ. એના પછી નકુલઃ, નકુલઃ એટલે નોળિયો. એના પછી મયૂરઃ, મયૂરઃ એટલે મોર. કાકઃ એટલે કાગડો. તાલઃ એટલે તાળું. દીપઃ એટલે દીવો. અને સર્પઃ એટલે સાપ. મકરઃ એટલે મગર. અને મંડુકઃ એટલે દેડકો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે ચિત્રપદાની 2. તો મેં તમને અગાઉ કીધું હતું વ્યાકરણમાં કે પાછળ આ સ્વરનું ઉચ્ચારણ થતું હોય, આ અથવા ઈ સ્વરનું ઉચ્ચારણ થતું હોય તો કયા શબ્દો કહેવાય? સ્ત્રીલિંગ શબ્દો કહેવાય ને. તો બાલિકા, આ સ્વરનું ઉચ્ચારણ થાય છે પાછળ તો કયો શબ્દ કહેવાય? આકારાંત સ્ત્રીલિંગ શબ્દ. ઉત્પીઠિકા, લતા, સ્તાલિકા, પુષ્પાધાની. અહીંયા સ્વર બદલાય છે, પાછળ કયા સ્વરનું ઉચ્ચારણ થાય છે? ઈશ્વરનું. તો પણ કયો શબ્દ કહેવાય? ઇકારાંત સ્ત્રીલિંગ. એ જ રીતે સાટિકા, પેટિકા, ચટકા, નદી, ચુલ્લી, ઘટી અને કુચિકા. તો ચાલો એના ગુજરાતી અર્થ જોઈએ. તો બાલિકા, બાલિકા એટલે છોકરી. ઉત્પીઠિકા એટલે ટેબલ. લતા એટલે વેલ. સ્તાલિકા એટલે થાળી. પુષ્પાધાની એટલે ફૂલદાની. સાટિકા એટલે સાડી. પેટિકા એટલે પેટી. ચટકા એટલે ચકલી. નદી એટલે નદી. ચુલ્લી એટલે ચુલ્લો. ઘટી એટલે ઘડિયાળ. અને કુચ્છિકા એટલે ચાવી. તો ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની 2 એ સ્ત્રીલિંગ શબ્દો છે. ચિત્રપદાની 2માં આકારાંત અને ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. એ જ રીતે ચિત્રપદાની 3 મેં તમને કીધું હતું
के पाछळ म हलंत आपेलो होय तो ए शब्द कयो कहेवाय? आकार अकारांत नपुंसकलिंग शब्द कहेवाय। तो रत्नम, छत्रम, पुष्पम, उरुकम, धनम, पुस्तकम, सीवणयंत्रम, विमानम, लोकयानम अने कृष्ण फलम। दोना गुजराती अर्थ जोईए, रत्नम एटले रत्न, छत्रम एटले छत्री, पुष्पम एटले फूल, उरुकम एटले पेंट, धनम एटले धन अथवा पैसा पण थाय, पुस्तकम एटले पुस्तक, सीवणयंत्रम एटले सिलाई मशीन अथवा सीवणयंत्र पण कहेवाय। ए ज रीते विमानम एटले विमान, लोकयानम एटले बस અને કૃષ્ણ ફલમ એટલે કાળું પાટિયું। આ બધા શબ્દો કયા છે? અકારાંત નપુંસકલિંગ શબ્દો। હવે ચિત્રપદાની એક બે અને ત્રણ આધારિત ચિત્રપદાની ચાર આપેલ છે, તો એમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દો ત્રણે ભેગા છે, તો તમારે એની ઓળખ મેળવવાની છે અને એને ગુજરાતી અર્થ તૈયાર કરવાના છે। તો અંકની કયા સ્વરનું પાછળ ઉચ્ચારણ થાય છે? ઈશ્વરનું થાય છે ને ઉચ્ચારણ, તો કયો ઈશ્વર? તો એમાં કયા શબ્દો આવે? ઇકારાંત સ્ત્રીલિંગ, તો એનો ગુજરાતી અર્થ શું થશે? પેન્સિલ। એના પછી ગ્રંથ, હ વિસર્ગ આપેલું છે પાછળ અને અસ્વરનું ઉચ્ચારણ થાય છે, તો અકારાંત પુલ્લિંગ શબ્દ કહેવાય। તો ગ્રંથ હ એનો ગુજરાતી અર્થ ગ્રંથ થશે। એ જ રીતે આભૂષણમ, મ હલંત છે, તો એ અકારાંત નપુંસકલિંગ શબ્દ કહેવાય। આભૂષણમનો ગુજરાતી અર્થ અલંકાર। એ જ રીતે કરદીપહ, આમાં પણ વિસર્ગ છે, તો એ અકારાંત પુલ્લિંગ શબ્દ કહેવાય, એનો ગુજરાતી અર્થ હાથ બત્તી કહેવાય। ચમ્મસહ છે ને વિસર્ગ, અસ્વરનું ઉચ્ચારણ થાય છે અને પાછળ વિસર્ગ છે, તો અકારાંત પુલ્લિંગ શબ્દ અને એનો ગુજરાતી અર્થ ચમચી। એ જ રીતે સચ્ચિકા, પાછળ કયા સ્વરનું? આસ્વરનું ઉચ્ચારણ થાય છે, તો આસ્વરનું ઉચ્ચારણ થાય છે એટલે આકારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય। તો સચ્ચિકાનો ગુજરાતી અર્થ ફાઇલ થશે। એ જ રીતે પીપલિકા, આમાં પણ આસ્વરનું ઉચ્ચારણ થાય છે તેથી આકારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય અને એનો ગુજરાતી અર્થ કીડી। એના પછી ગણનયંત્ર, ગણમયંત્ર મહલંત છે, તો અકારાંત નપુંસકલિંગ શબ્દ કહેવાય, એનો ગુજરાતી અર્થ કેલ્ક્યુલેટર થશે। એના પછી દ્રોણી, ઈશ્વરનું ઉચ્ચારણ થાય છે ને, તો એ ઇકારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય અને એનો ગુજરાતી અર્થ ડોલ। એના પછી પિજ્જહ, એમાં વિસર્ગ આપેલું છે, તો વિસર્ગ એ કોની ઓળખ છે? અકારાંત પુલ્લિંગ શબ્દની ઓળખ છે, તો એનો ગુજરાતી અર્થ સ્વીચ છે। તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની એક બે અને ત્રણ એનું મટીરિયલમાં ધ્યાનથી અભ્યાસ કરજો।